is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Gayatri Shakti Peeth Vankaner khate aje Navrang Nature Club na sabhyo bhega thaya. પણ દર્શન તો અમે કર્યા, પણ મોટું કામ અમે જે કર્યું એ છે કે આ કેમ્પસમાંથી કચરો ભેગો કર્યો. તો જે અહીંયા જોઈ રહ્યા છે બધા વ્યક્તિઓને મિત્રોને મારી એક અપીલ એ જ છે કે આપણે ગાયત્રી દેવીની ઉપાસના કરીએ છીએ તો એ દેવી માતા છે, એવી જ રીતે જે આપણી પ્રકૃતિ છે એ પણ આપણી માતા છે. તો આપણે એક માતાને પ્રસન્ન કરીએ અને બીજી માતાને કષ્ટ આપીએ તો મને નથી લાગતું કે એનું પુણ્ય આપણને મળે. તો ખાસ કરીને આપણે ધાર્મિક સ્થાનો આપણે સાફ રાખતા શીખીએ. મારું નામ સજુબેન, સજુબેન મકણ. આજે અમે હે ને આ કચરો બધે સાફ કર્યો અને અમને બહુ આનંદ આવ્યો હે. મારું કહેવાનું એમ થાય છે કે જે મંદિરે દર્શન કરવા આવતા હોય એ કચરો જ્યાં ત્યાં ન ફેંકે, બધો કચરો એક કચરા પેટીમાં નાખે તો એ બધાને સારું છે. અશોકભાઈ મારું નામ છે, કણકોટ મારું ગામ. કચરો આ બધો ભેગો કર્યો અને વેફાના કાગળ ને આ બધું વધારે એ કર્યું, આ બધું ભેગું ગાયત્રી વાંકાને ત્યાં કરીએ કર્યું, આ બધું સાફ સફાઈ વેફાના કાગળના ફાંકીના કાગળ ને આ બધા વધારે આપણને કર્યું સાફ બધું. નમસ્કાર, આજે નવરંગ નેચરલ ક્લબ દ્વારા વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો. બધા જ દર્શનાર્થીને અપીલ છે કે આવા ધાર્મિક સ્થાન ઉપર આવા બધા કચરાથી ગંદુ કરે નહીં. ધાર્મિક સ્થાન છે, સામાજિક ચેતનાનું એક મહત્વનું કેન્દ્ર છે અને આજે અમે જોઈએ છીએ કે ચારે બાજુ જે કંઈ સફાઈ થયા પછી એકદમ ફરી પાછું પ્રકૃતિ સાથે હરિયાળું લાગ્યું. તો બધાને ફરી પાછું વિનંતી કે ભાઈ અહીંયા આવનાર છે કચરો કરે નહીં અને સહકાર આપે. અશ્વિનભાઈ રાવલ, ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર. નવરંગ નેચર ક્લબનો અમને હંમેશને માટે સહકાર મળતો રહ્યો છે. આજરોજ નવરંગ નેચર ક્લબના ભાઈઓ બહેનો દરેકે વાંકાનેરમાં આવી દિવાળી આવતી હોય ખૂબ જ સરસ રીતે ગાયત્રી શક્તિપીઠના પરિસરની સફાઈ કરી એકદમ સરસ સવારે 8:30 વાગે આવી ગયા. અત્યાર સુધી બપોરે પ્રસાદ લીધો અને અત્યાર સુધી બધી જગ્યાએથી પ્લાસ્ટિક કચરો જે કંઈ લોકો દ્વારા અહીંયા જે ફેંકવામાં આવતું હોય છે લોકોનું માનસની સુધારણા માટે પ્રયત્ન કરીએ છીએ પણ થતા નથી હોતા, કારણ કે બાળકો એમની સાથેના વડીલો આ બધા લાપરવાહ હોય છે. પણ સ્વચ્છ અભિયાન આજ એટલું સુંદર ચલાવી અને જેને કહીએ કે ગાયત્રી પરિવાર શક્તિપીઠના પરિસરને એકદમ સુંદર અને સ્વચ્છ બનાવ્યું છે, ઉડીને આંખે વળગે એવું બનાવ્યું છે, સૌ ધન્યવાદને પાત્ર છે. આવા કપરા સમયની અંદર માણસ પૈસા દે અને પણ મજૂરને મેળવવા મુશ્કેલ હોય છે એવી સમયે પોતાના શરીરથી સેવા કરી અને એ લોકોએ જે કામ કરેલ છે એને ગાયત્રી પરિવાર હંમેશને માટે યાદ રાખી શકે છે, ક્યારે ભૂલી શકે એમ નથી. મારું નામ કિશન શૈલેષભાઈ સેજાણી છે. આજે અમે વાંકાનેર ખાતે ગાયત્રી મંદિર શક્તિપીઠ મંદિરે સફાઈ કરવા આવ્યા છીએ. પાન વેફરના કાગળો બધા મંદિરે બહુ ફેંકે છે, તેને સાફ કરવું જોઈએ. આજે અમે સફાઈ કરી છે. આવી બધાને અપીલ કે બધા સાફ કરે, કચરો ઓછો નાખે. નમસ્તે, મારું નામ પરમાર રોહિત દેવસીભાઈ છે. આજે નવરંગ નેચર ક્લબ દ્વારા અમે સ્વચ્છતા મિશનમાં આવ્યા હતા. તમે પાછળ જોઈ શકો છો અમે આટલો પ્લાસ્ટિકનો બધો કચરો ભેગો કર્યો. અહીંયા યાત્રાળુને વિનંતી છે કે અહીંયા કચરો ન કરે અને મારા જેવા બાળકોને કે પ્લાસ્ટિક ઓછું યુઝ કરે અને જ્યાં ત્યાં ન નાખે. અને જો અમે આવડા અમે જો સ્વચ્છતા રાખતા હોય તો તમે મોટા પણ રાખો એવી મારી અપીલ છે. જ્યાં પણ ધાર્મિક સ્થળ હોય કે ગમે પણ હોય ત્યાં કચરો કે પ્લાસ્ટિક ન નાખો, કચરા ટોપલીનો યુઝ કરો. મારું નામ દીપેન ભટ્ટી છે. આજે અમે નવરંગ નેચર ક્લબના બધા મિત્રો વાંકાનેર ગાયત્રી પીઠે સફાઈ અભિયાન અંતર્ગત આવ્યા હતા. ખાલી મારી એક જ અપીલ છે કે આપણે આપણી આવનારી પેઢીને શું આપીને જઈશું. બધા પોતાની પેઢીને સંપત્તિ વારસો આપવા તૈયાર છે પણ આપણે આ વારસો આપવા તૈયાર છીએ એટલું વિચારજો ખાલી. અને પ્લાસ્ટિકનો સમજીને ઉપયોગ કરજો અને ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોને સાચવજો. આપણી આવનારી પેઢી આપણા વખાણ કરવી જોઈએ, એમના માટે સારું પર્યાવરણ મૂકીને જવું છે એ આપણી એક અપીલ હોવી જોઈએ. નમસ્તે, નવરંગ નેચર ક્લબ રાજકોટ અને અમારા મુરબ્બી એવા શ્રી વી ડી બાલા સાહેબના સાનિધ્યમાં અમે આજે વાંકાનેર ખાતે ગાયત્રી શક્તિપીઠ જે દર્શનાર્થીઓ આવે છે એ કંઈ ને કંઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય અને એ પ્લાસ્ટિક પછી અહીંયા છોડી દેતા હોય છે તો એમ થયું કે ભાઈ અહીંયા સફાઈ કરવા જેવું છે અને આ એક ખરેખર સમાજ સેવાનું ઉત્તમ કાર્ય છે. તો એને અનુલક્ષીને આજે અમે અહીંયા સફાઈ અભિયાન કાર્યક્રમ રાખેલો છે અને મારી પાછળ જોઈ શકો છો
કે અમે લગભગ આજે 3-4 ટ્રેક્ટરની જે ટ્રોલી ભરાય એટલો કચરો એકઠો કર્યો છે અને 15-20 સભ્યો અમે ભેગા થયા હતા ભાઈઓ બહેનો સાથે મળીને અને આ ભગીરથ કાર્ય કર્યું છે. આપણા બૂટ ગંદા હોય તો આપણને ગમતું નથી, આપણો શર્ટ ગંદો હોય તો આપણને ગમતું નથી, આપણે દિવસમાં 5 વાર વાળ ઓળીએ છીએ, ચહેરો 4 વાર ધોઈએ છીએ, આપણને ગંદો નથી ગમતો. તો આપણા મંદિરો, આપણા જાહેર સ્થળો, આપણું ગામ, શહેર કે આપણો દેશ ગંદો હોય તો આપણને કેમ ગમે? સમાજને અને ખાસ કરીને યુવા પેઢીને, બાળકોને એક એવો સંદેશ અમારા આ કાર્યક્રમથી જાય છે જે વીડી બાલા સાહેબના સાનિધ્યમાં અને એની પ્રેરણાથી આ કાર્યક્રમ અમે કર્યો છે. પ્લાસ્ટિકનો તો ઉપયોગ આપણે કમસે કમ કરીએ, અને જો કરવો જ પડતો હોય અનિવાર્ય સંજોગોમાં તો એને પૂરેપૂરો ડિસ્ટ્રોય કરીએ. વીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ. અમે આજે સવારે લગભગ 9 વાગે અમે વાંકાનેર આવી ગયા છીએ ગાયત્રી શક્તિપીઠના પરિસરમાં, અને 9 વાગ્યાથી અમે આ સફાઈનું કામ શરૂ કર્યું લગભગ 20 મિત્રો ભાઈઓ બહેનોથી, અને સાંજના 5 વાગ્યા સુધી વચ્ચે એકાદ કલાક અમે વિરામ લીધો. એટલો બધો કચરો અમે સાફ કર્યો કે અમને એમ થાય કે ભાઈ આ પરિસરમાં તો મોટા ભાગે ધાર્મિક લોકો જ આવે છે, ભગવાનના દર્શન કરવા જ આવે છે. આટલો કચરો જોયા પછી મને એમ થાય કે ખરેખર તો એ લોકો આ કચરો ફેંકવા આવે છે, ભગવાનના દર્શન કરવા આવીને કંઈ જ નથી થતું. એટલે હું ખાસ તો આપના માધ્યમથી મને જે લોકો સાંભળે છે ને હું વિનંતી કરું છું વડીલ તરીકે કે ભાઈ તમે જ્યાં પણ જાઓ, ધાર્મિક જગ્યા નહીં, કોઈ પણ જગ્યાએ જાઓ ને તો પ્લાસ્ટિકથી એને ગંદુ નહીં કરો. મહેરબાની કરી એને ચોખ્ખું રાખીએ, ચોખ્ખું ચણક રાખીએ. આપણા બાળકોને આપણે એવું શીખડાવીએ કે ભાઈ પૃથ્વીને આપણે માં કહીએ, ધરતીને જો માં કહેતા હોય તો માં આટલી ગંદી હોય ને એ પોસાય જ નહીં, ચાલે જ નહીં. આપણે એક બહુ મોટી જવાબદારી છે. અને અમે તો નવરંગ નેચર ક્લબના મિત્રોએ નક્કી કર્યું છે કે દર મહિને એકાદી ધાર્મિક જગ્યાએ જવાનું, સાફ સફાઈ કરવાની અને લોકો સુધી સંદેશો આપવો છે. અમે આ સાફ સફાઈ કરીને કાંઈ ભારતને એક દીમાં ચોખ્ખું કરીને જ નાખવું. અમારો સંદેશો લોકો સુધી જાય કે તમે જ્યાં છો ને ત્યાં તહેવારની ઉજવણી આ રીતે કરો, જન્મદિવસની ઉજવણી આ રીતે કરો, આપણા જે પૂર્વજો છે એની પુણ્યતિથિની ઉજવણી પણ થઈ શકે, લગ્ન આપણા જીવનનો જે દિવસ છે એની પણ ઉજવણી આ રીતે થઈ શકે કે આપણે જ્યાં રહીએ છીએ એના પરિસરમાં આપણે ચોખ્ખાઈ કરીએ. અહીંયા કચરો બધો સાફ કરવા આવ્યા હતા, બધો કચરો અહીંયા પાછળ પડ્યો, અમે સાફ કર્યો 4 ટોલી જેટલો. અને બધા અહીંયા જે આવે યાત્રીઓ એ બધા અહીંયા કચરો ન કરે, સાફ રાખે એવી નમ્ર અપીલ કરું છું. પ્લાસ્ટિક જે છે એ આવતા 2000 વર્ષ સુધી એમને એમ જમીનમાં રહેશે અને આપણે આવનારી પીઢીઓ છે એમને તકલીફ દેવાનો છે. તો એક કામ આપણે એમ કરીએ કે સૌથી પહેલાં તો પ્લાસ્ટિક જ ઓછું વાપરીએ, અને જો વાપરીએ તો એનો યોગ્ય નિકાલ કરીએ. એટલે કમસે કમ આપણા જે ધાર્મિક સ્થળો છે એને આપણે સાફ રાખીએ, કારણ કે મને એમ થાય છે કે કોઈ પણ સમાજનું પ્રતિબિંબ છે ને એ આપણા ધાર્મિક સ્થળોથી આપણને મળતું હોય છે. તો જો આપણે આપણું ધાર્મિક સ્થળો સાફ નહીં રાખી શકીએ તો પછી બીજી અપેક્ષા એવા સમાજ પાસે આપણે શું કરી શકીએ? એટલે આ તો અમે એકવાર સફાઈ કરવા આવ્યા, પણ જવાબદારી એવી એ લોકોની બને છે કે જે અહીંયા વારંવાર દર્શન કરવા આવે છે. તો આપણું મન પણ પવિત્ર થાય, તન પણ પવિત્ર રહે, અને આપણું જે પરિસર છે કોઈ પણ મંદિરનું, ધાર્મિક સ્થળનું, એ પવિત્ર રહે. વધુમાં વધુ મિત્રો સફાઈ અભિયાન અંતર્ગત જોડાય અને દેશ આખો સફાઈ કરવામાં મદદરૂપ બને, બસ એ જ પ્રાર્થના. આપણે નક્કી કરીએ ભાઈ હું શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીશ. પહેલું કામ છે, અઘરું કામ નથી. કપડની થેલી જો વાપરીએ ને તો સહેલાઈથી થઈ શકે એવું છે. એટલે ખાસ તમારા માધ્યમથી હું જે લોકો મને સાંભળે છે એને હું વિનંતી કરું છું કે તમે આપણી ધરતીને ચોખ્ખી રાખવાની મહેનત કરીએ, મથામણ કરીએ, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ લોકો સુધી જાય અને આને અમલવારી થાય એવી આશા સાથે આભાર. આ વિડીયોને વધુમાં વધુ આપ લોકો શેર કરો, લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ સંદેશને પહોંચાડશો. અસ્તુ, ધન્યવાદ. વંદે વેદ માતરમ અને ભારત માતાની જય. આ ચેનલને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ.